નમસ્કાર વિદ્યા મિત્રો, આપણે છેલ્લે જોયું કે નદી પરિવહન બરાબર એની ત્રણ અવસ્થા ઉપરવાસ, મધ્યભાગ અને અતિવાસ. તો હવે ભારતની અમુક નદીઓ છે બરાબર કે જેનો આપણે અભ્યાસ કરવો બહુ જરૂરી હોય છે. તો હિમાલયની નદીઓ જે આપણે જોયું કે ટોટલ કેટલી નદીઓ છે, એક તો હિમાલયની નદીઓ અને બીજી દ્વીપકલ્પની નદીઓ. તો સૌથી પહેલાં હિમાલયની નદીઓ, હિમાલયની નદીઓમાં ત્રણ નદીઓ બહુ મહત્વપૂર્ણ છે. ત્રણ નદીઓ કઈ? એક તો સિંધુ નદી બરાબર, અહીંયાથી જાય છે સિંધુ પાકિસ્તાન બરાબર, હજી ગંગા નદી અહીંયા સુધી પહોંચે છે, અહીંયા ભારતમાં પ્રવેશ છે. અને બીજી છે બ્રહ્મપુત્ર નદી, અહીંયાથી ભારત. ઓકે, તો ભારતમાંથી મારા આ ત્રણે નદીઓનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. નજર મેપમાં રાખજો, અહીંયા થોડું ઘણું તમારા માટે પણ લખ્યું છે. તો અહીં જે મેં રીડ કરતો હતો એ તમારી જે અભ્યાસ બુક છે એમાં જરાક તમે નોટ પણ કરતા જશો. તો હિમાલયની નદીઓ સિંધુ ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. કઈ? સિંધુ ગંગા તથા બ્રહ્મપુત્ર. આ નદીઓ લાંબી છે તેમજ શાખા તેમજ અનેક શાખા નદીઓ સાથે મળે છે. કોઈ એક મોટી નદીઓ તથા તેની શાખા એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવાય. કઈ? કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહક કહેવાય છે. આપણું જે ટાઇટલ છે કે જળ પરિવાહ કોને કહેવાય, તમે આ આન્સર તમે લખી શકો. ઓકે, તો સૌથી પહેલા જોઈએ આપણે સિંધુ નદી પ્રણાલી. તો સિંધુ નદી જોઈએ કે સિંધુ નદીનું સ્થાન ઉગમ સ્થાન તિબતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લડાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ પોતાનું નિર્માણ કર્યું છે. ઓકે, સૌથી પહેલાં ક્યાંથી છે? આ તમે જોઈ શકો છો કે આ ક્યાંકની નદી સિંધુ નદી છે બરાબર. અહીંયાથી તે લડાખમાં પ્રવેશ કરે છે. તમે જ્યારે જુઓ કે આ નદીનો રૂટ શું છે બરાબર, તો શું થયું છે? આમાં જમ્મુ કાશ્મીરના લડાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તે કોતરોડ વિભાગે છે. તેણે ઝાસ્કર, ઘૂઘરા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ ભણે છે બરાબર. અહીંયા તમે જોઈ શકો ઝાસ્કર અહીંયા લડાખમાં ઝાસ્કર, ઘૂઘરા, હુંજા અને શ્યોક જેવી નદીઓ તેને મળે છે. અહીંયા એક મોટો મેપ આપેલો છે, ડીપ મેપ હશે તો તમને જરાક વધારે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિરગિટ ક્ષેત્રમાંથી વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે બરાબર. અહીંયા ગિરગિટ બાલ્ટિસ્તાન આવ્યા છે અને અહીંયા જે આપણે કટકનો વિસ્તાર બરાબર, કે જે તે સમયે કહેવાતું કે શિવાજીનું શાસન ક્યાં સુધી, તો આ કટકથી લઈ અટક સુધી બરાબર. કટક આવે અને અટક અહીંયા બરાબર, તો ત્યાં સુધી શિવાજીનું શાસન અને અહીંયા પણ બરાબર તમને જોવા મળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને જેલમ તેને મળતી શાખા નદીઓ. તમે જોઈ શકો કે જેલમ, ચિનાબ, રાવી અને સતલુજ આ સિંધુ નદી છે અને આ ક્યાં પાકિસ્તાનનો પંજાબ. બે પંજાબ છે, ભારતના પંજાબ છે અને પાકિસ્તાનના. જ્યારે 1947માં પાર્ટીશન થયું હતું ત્યારે એક સ્ટેટનું પાર્ટીશન થયું હતું પંજાબ બરાબર. બહુ જ મોટું રાજ્ય અહીંયા પંજાબ છે પાકિસ્તાન. પંજાબ એટલે કે શું? પાંચ નદીઓ છે. પાંચ નદી કઈ? સિંધુ, જેલમ, ચિનાબ, રાવી અને સતલુજ અને પંજાબ કહે છે. એના માટે આ નદીઓ, આ પાંચે નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓ સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં જઈ અને અરબી સમુદ્રને મળે છે. અહીંયા કોઈ મેપ તો નથી આપેલો, ખાલી ભારત મેપ છે, પણ તમને દેખાશે કે અરબી સમુદ્રમાં વહે છે. આ નદી બેસીનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પ્રાંતિક ક્ષેત્રમાં આવેલો છે. ઓકે, થોડાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે બરાબર. સિંધુ નદીની લંબાઈ 3,200 કિલોમીટર. સિંધુ નદીના પાણી વહેંચણી માટે 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સમજૂતી થઈ.
બરાબર છે ને, ઇન્ડસ વોટર ટ્રીટી કહે છે. આમાંથી રેકડ પણ જરા તમને ખબર હોય છે. તે અનુસાર ભારત માત્ર 20% પાણીનો જથ્થો તે વાપરી શકે છે. સતલુજ, રાવી અને બ્યાસ જળનો ઉપયોગ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રના સિંચાઈના ક્ષેત્રમાં બની છે. બરાબર છે. ઓકે, તો હવે આવે છે ગંગા નદી. ગંગા નદીનું તંત્ર ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ છે ગંગોત્રી ગ્લેશિયર. બરાબર, અને અહીંયાથી જે પ્રવેશ હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળે ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગ ઉત્તરાખંડ. બરાબર, અલકનંદા અને દેવપ્રયાગ. આ તમે વચમાં તમે કેદારનાથ મૂવી જોઈ હશે, એમાં આ જે બે નદી છે એનું શું કહે, તમને થોડીક ઇન્ફોર્મેશન મળશે કે 2014 જે ફ્લડ થયું, બાકી આખું જે પૂર આવ્યું કેદારનાથ, એ અલકનંદા અને દેવ શું કહે જે નદી છે એમાં કે આખું પૂર આવ્યું. પાળી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગાને મળે છે, જેમાંથી મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક અને કોસી છે. બરાબર, અલ્હાબાદ પાસે ગંગામાં પડી જાય છે ગંગાની જમણી બાજુ. ઘાઘરા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે. દર વર્ષે અનેક જાતના પૂરને પ્રકોપ આવે છે, તેના કારણે જાનમાલની નુકસાન પણ થાય છે. દ્વીપકલ્પીય ઉત્તરપ્રદેશમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા, યમુના તથા સોણગંગા નીકળે છે ગંગા, અને પછી સોણગંગા પણ હોય છે. આ નદીઓ અર્ધશુષ્ક ક્ષેત્રમાંથી પડે છે અને જથ્થો મર્યાદિત હોય છે. હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ઉત્તર અને શું કહે દક્ષિણમાંથી નદીઓ બરાબર અહીંયા ડિવાઈડ થાય, પછી બે ફાટામાં વહી જાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં જાય છે, જેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. અહીંયા કોસી અને ગંગા આ એક ફાટો બાંગ્લાદેશમાં જાય છે, પછી જેને ત્યાં પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે છે. આ જે છે બરાબર હુગલી નદી છે. અહીંયા તમે સોણ જોઈ શકો છો, અહીંયા તમે ગંગા જોઈ શકો છો. બરાબર, આ જે વસ્તુ છે અહીંયા તમે નોટિસ કરી હશે. અને છેલ્લે બંગાળની ખાડીમાં પડે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં યમુના સોરી ઓકે બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. એટલે જેવી અહીંયા બોર્ડર ક્રોસ કરે પદ્માના નામે પછી બ્રહ્મપુત્ર અને ગંગાનો સંયુક્ત પ્રભાવ પડે. બરાબર, બ્રહ્મપુત્ર અને ગંગાનો સંયુક્ત પ્રભાવ પડે ત્યારે કઈ નદી નિરંતર રહે છે, મેઘના નદીના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદીનો મુખ્ય પ્રદેશ સૌથી વધુ રસદાર અને ફળદ્રુપ છે, અને તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. ત્યાં ખેત પેદાશો સૌથી વધુ થાય છે. ઓકે, તો હવે થોડું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. બરાબર, અહીંયા જે તમે એક વાર તમે રીડ કરજો કે ફેક્ટ કયા છે, કે સુંદરવન મને કહેવાય છે. બરાબર, મેંગ્રોવનું જંગલ છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટર છે. બરાબર, અંબાલા છે અને ગંગા અને સિંધુ નદીનો વિભાજક છે. હવે લાસ્ટ બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી અહીંયા તમે જોઈ શકો, અહીંયા આવે અને સાંજ અહીંયા કહેવા માટે તિબેટ, તિબેટીયન પ્લાટો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળથી મોટી નજીક નીકળે છે. સૌથી વધુ પ્રભાવ ભારતની બહાર છે. બરાબર, તે તમે જોઈ શકો છો કે હવે ચાઇનાનો વિસ્તાર છે. નામચા પર્વત પાસે અંગ્રેજી યુ આકાર વળાંક લઈ તે ભારતના અરુણાચલમાં પ્રદેશ. બરાબર, અહીંયા નામચા પાસે ઓકે અહીંયા યુ આકાર પ્રદેશ છે, અને ત્યાં જે દિહંગ નામના
શું કહેવાય નામની નદીને નામે ઓળખવામાં આવે છે. બિહાર લોહી નદી કેનોરા જેવી કેનોરા જેવી શાખા નદીને મળીને અસમમાં બ્રહ્મપુત્ર નામે ઓળખે. તમે વારંવાર સાંભળતા છો, વારંવાર સાંભળતા છો કે અસમમાં બહુ જ પૂરા બ્રહ્મપુત્રમાં બરાબર એનો જે જથ્થો છે એ બહુ જ વધુ છે. એટલા માટે નદી આ નદીમાં કામનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી સૌથી વધારે વરસાદ વાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. તેથી અહીં જળ જથ્થાની અને કામની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદી તેને મળે છે. આ બ્રહ્મપુત્ર નદી ગુમફી સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વરસાદ ઋતુમાં આ નદી જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ બાંગ્લાદેશ વારંવાર આવતા ભારે વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદના કારણે અહીંયા નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર પરિવર્તન જોવા મળે છે. બ્રહ્મપુત્ર વારંવાર પોતાનો રૂટ ચેન્જ કરી નાખે છે કારણ કે કામનું પ્રમાણ વધે છે. તો મિત્રો, આ જે લેક્ચર છે એમાં આટલું જ. હવે આપણે ફરી નવા લેક્ચરમાં